રસ છે એટલે કહું કે ભારત સ્વતંત્ર થયું અને પછી જે કાયદાઓ ઘડાતા હતા ત્યારે કોંગ્રેસ જે રીતે ગુમરાહ થઈ હતી નહેરુના નેતૃત્વમાં, પશ્ચિમની દુનિયાથી અંજાયેલો નહેરુ જે રીતે ભારતમાં આંધળી રીતના કાયદાઓ બધા લાવી રહ્યા હતા, એ વખતે પ્રભુદત્ત બ્રહ્મચારીજીએ કહેલું, બહુ જ મોટું નેતૃત્વ લીધેલું એમણે, કે આપણું ભારત આર્યાવર્ત છે, હિન્દુ રાષ્ટ્ર છે, એમાં યુરોપના જે કાયદા તમે ન લાવી શકો, ભૂખ હડતાલ કરેલી એમણે દિલ્હી પર, અને એ વખતે નહેરુ પરિવારે લગભગ 30 દિવસની ભૂખ હડતાલ કરી હતી પ્રભુદત્તજી બ્રહ્મચારીએ, અને એ વખતે નહેરુ પરિવારે એના ઉપર લાઠીચાર્જ કરાવેલો, કારણ કે પ્રભાવ એટલો વધતો ગયો લોકોનો. આજે જે હિન્દુ લો આપણો છે, દરેક ધર્મના માટે અલગ અલગ કાયદા, હિન્દુ લો જુદો, મુસ્લિમ લો જુદો, મુસ્લિમ દુનિયાભરમાં ક્યાંય નથી કરી શકતા, માત્ર ભારતના ચાર પત્ની કરી શકે, અને પછી જેની પાછળ આપણે ઘણું બધું છાપાઓમાં વાંચતા હોઈએ છીએ. આથી 50 વર્ષ પહેલા પ્રભુદત્તજી બ્રહ્મચારીએ વિરોધ કર્યો તો તમે આ ન લાવો એનાથી કેઓસ સર્જાશે. એક રાષ્ટ્રની અંદર રહેતા પ્રજાજનો માટે જુદા જુદા કાયદા ન હોઈ શકે. અને હું પુરાવાઓના આધારે, ઇતિહાસના આધારે કહું છું પ્રિય સ્વજનો, 30 દિવસના ઉપવાસ પર બેઠેલા આ એક સાત્વિક અને તપસ્વી મહાપુરુષ પર નહેરુ પરિવાર તરફથી જ્યારે દંડા વરસાવવામાં આવ્યા, ત્યારે મહાપુરુષના હૃદયમાંથી એક આહ નીકળી ગયેલી અને કહેલું કે તારો વંશ નહીં રહે. અને આપણે જોઈએ છીએ નહેરુનો વંશ ન રહે. મહાપુરુષના શબ્દો શું કરી શકે છે. આ બહુ જ હજારો વર્ષો પહેલાની તો આપણે વાતો સાંભળીએ કે ઋષિ મુનિઓ આમ કરતા રહેશે, આ તો 50 વર્ષ પહેલાની વાત. અને બીજી એક વાત એમણે કરેલી, આપણે સૌ નજીકના બેઠા છીએ તેથી કહું, કે તારા પરિવારમાં કોઈનું કુદરતી મૃત્યુ નહીં થાય. આ પ્રભુદત્તજી બ્રહ્મચારીનો શાપ. તમે જુઓ જેટલા લોકોના જે મૃત્યુ થતા ગયા, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી, તમે એક એકના જોતા જાઓ, કોઈનું કુદરતી મૃત્યુ નહીં થાય તારા પરિવાર. આ મહાપુરુષનો શાપ છે અને ઐતિહાસિક ઘટના છે, બહુ જૂનો ઇતિહાસ પણ નથી, કેવળ